જામનગરના દરેડ ફેઝ ટુમાં એક કારખાનામાં એમોનિયા ગેસ લીક થતા અફરાતફરી મચી ગઈ હતી. તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમ દોડી ગઈ હતી અને યુદ્ધના ધોરણે કામગીરી કરી મોટી દુર્ઘટના ટાળી હતી. સદનસીબે કોઈને ઈજા કે જાનહાની થઈ નથી. તાજેતરમાં જામનગરના સપડા ડેમમાં 5 વ્યક્તિ ડૂબી જતા કરુણાંતિકા સર્જાઈ હતી. એ પછી પણ રણજીત સાગર ડેમમાં લોકો નહાવા માટે ઉમટી રહ્યા છે. લોકો જીવના જોખમે જળાશયોમાં નહાવાનો આનંદ લઈ રહ્યા છે. તંત્રની નિષ્ક્રિયતા ઘાતક સાબિત થઈ શકે તેમ છે. ફરી કોઈ દુર્ઘટના સર્જાય એ પહેલા સુરક્ષા બંદોબસ્ત ગોઠવાય એ જરૂરી છે. જામનગરમાં મનપાની ફૂડ શાખા દ્વારા જીજી હોસ્પિટલના રસોડામાંથી 22 ખાદ્ય પદાર્થના નમૂના લેબમાં મોકલવામાં આવ્યા છે. ઉપરાંત લાયસન્સ વગર ચાલતા એક રેસ્ટોરન્ટને 3 દિવસ માટે બંધ કરાવી લાયસન્સ વગર અન્ય ખાણીપીણીના એકમોને પણ નોટિસો પાઠવી છે. સચોટ તમામ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.